લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજરોજ ભરૂચ લોકસભા બેઠક ઉપર ભરૂચ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર ખાતેથી આ વિશાળ રેલી નીકળી મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને ભરૂચના સ્ટેશન વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર વિધિ કરી હતી. છોટુભાઈ વસાવાએ આ ચૂંટણીમાં પોતાનો વિજય નક્કી હોવાનું જણાવ્યું હતું. છોટુભાઈ, લોકસભાની ચૂંટણીમાં તમે પ્રચાર કરી રહ્યા છો, કેવો માહોલ લાગી રહ્યો છે? સારામાં સારા તમે નજરે જુઓ છો, કેવો માહોલ છે? ભાજપના વિરોધમાં આખા દેશમાં માહોલ થઈ જવાનો, નર્મદા સૂકી કરી દીધી છે ભાજપ વાળાએ, એ બી આ ચૂંટણીમાં સૂકા જ પડી રહેવાના છે. અમે કયા એ મુદ્દા? નર્મદામાં પાણી નથી, બેરોજગારી છે, સમસ્યા બહુ મોટી છે, પાણી નથી પીવા માટે લોકો પાસે, એનાથી તો વિશેષ કયા મુદ્દા હોય શકે? એ લોકો જાણે છે, જાણી જોઈને આ લોકોને આ કોઈ સુવિધા આપી નથી, એટલા માટે હું આ ચૂંટણી લડવા માટે નીકળ્યો છું. બંને ભેગા જ છે એટલા માટે હું નીકળ્યો છું, અલગથી એમનો વિરોધ કરવા. એ તો એમને જ પૂછી લેવાનો કેમ પડ્યો છે, મને હું પૂછો? એ કોઈ સમાજને લઈને ચાલતા નથી, એ તો બધા અંદરખાને બીજેપી કોંગ્રેસને ચલાવવાવાળા લોકો છે, આ તો લોકોના નામે મુવમેન્ટ ચલાવીને સોદા કરવાવાળા લોકો છે. દુશ્મનની સામે લડીને બતાવતા.
પડે, વીરાનો એકડો પડે, હો મારા વસાવા સમાજનો વટરે પડે, હો એનો ઓલ ઇન્ડિયામાં એકડો પડે, હો વટરે પડે બાયાનો વટરે પડે, ઓલ ગુજરાતમાં એકડો પડે, મારા વસાવા જેવો બીજો કોઈ ના જડે, એ તો વટ વચનમાં કદી પાછો ના પડે.